સમાચારમાં આગળ વાત કરીએ તો આપ નેતા સંજયસિંહની ધરપકડના વિરુદ્ધમાં અમદાવાદમાં આપ કાર્યકર્તાઓએ યોજી મૌન યાત્રા. જી હા, દિલ્હીના એક કથિત કૌભાંડમાં આપ નેતા મનીષ સિસોદિયાની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, જે મામલે હાલ આપના રાજ્યસભા સાંસદ સંજયસિંહની પણ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીએ મૌન પદયાત્રા યોજી છે અને વિરોધ નોંધાયો હતો, જેમાં શહેર પૂર્વ પ્રમુખ અમજદ ખાન તથા મહિલા શહેર પ્રમુખ ગૌરીબેન દેસાઈએ ભારતીય જનતા પાર્ટી પર કર્યા હતા આકરા પ્રહાર અને કહ્યું હતું ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીથી ડરે છે, જેને લઈને અમારા નેતાઓને નિશાન બનાવી રહી છે, અર્થવિહીન અને ખોટા કેસ કરી અમોને ફસાવી રહી છે. માંગણી એક જ છે કે જે ભાજપ સરકાર દરેક વખતે કોઈ પણ પાર્ટીના હોય અવાજ ઉઠાવે છે ખોટા ની સામે, તો ઈડી અને સીબીઆઈને આગળ કરે છે. પહેલાં સત્યેન્દ્ર જૈન હોય, મનીષ સિસોદિયા હોય અને આજે અમારા સાંસદ સભ્યને પણ અંદર પૂરવામાં આવ્યા છે. તો એક જ માંગણી છે કે અવાજ ના દબાવવામાં આવે, તમારી પાસે પુરાવા હોય તો પુરાવા બતાવો અને પછી એમને અંદર કરો, ખોટે ખોટો અવાજ ના દબાવો. હવે જનતા પણ જાણી ગઈ છે અને પૂરા ભારતમાં આનો વિરોધ થઈ રહ્યો છે. માંગણી એક જ કરી કે સંજય સિંહને ઝડપથી એમને છૂટા કરવામાં આવે. હાલમાં દેશમાં સમગ્ર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ જે સંજયસિંહ છે તેમની કોઈ ને કોઈ કારણોસર ધરપકડ કરવામાં આવી છે. હાલ બાપુનગરમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ નેતાઓ ઉપસ્થિત થયા છે, જે દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના પાસેથી જ જાણીશું કે વિરોધ કેવા પ્રકારનો છે અને કેવા પ્રકારની એમની માંગણી છે. અમજદ ખાન, જે રીતે આપ અત્યારે હાલ કામ કરી રહ્યા છો, કયા પ્રકારનો આપનો વિરોધ છે અને શું છે આપની માંગણી? આજે આઝાદ ભારતની અંદર સૌથી પહેલા હું કહેવા માંગીશ કે ક્યાંય ને ક્યાંય રાજકીય આઝાદી ખલાસ થઈ રહી છે અને જે સ્વતંત્રતા હતી, આજે બહુ દુઃખની સાથે કહેવું પડે કે ઓગસ્ટ મહિનો અમારા મહાત્મા ગાંધીજીનો એક જન્મદિવસ હોય એવા મહિનાની અંદર આ જે દુષ્કર્મ, આ જે સરકાર કરી રહી છે, આ દુષ્ટતા આજે જોતા બહુ શરમ લાગી રહી છે. કે આજે જરૂર છે સાંસદની અંદર બોલનારા એક કોમના લોકોને આતંકવાદી કહેવામાં આવે ત્યારે એની ધરપકડ કરવામાં ના આવે. આજે દલિત સમાજની બહેન બેટીઓ ક્યાંય સુરક્ષિત નથી એના માટે બોલવામાં ના આવે. અને આજે જે દેશની દશા થઈ રહી છે કે એક એવા સ્પષ્ટ વ્યક્તિ જે રાજ્યસભાની અંદર આજે અડાણી અંબાણીની સામે જે બોલનારા વ્યક્તિ છે, રિલાયન્સની સામે જે બોલનારા વ્યક્તિ છે, એવા સાંસદ અમારા માનનીય સંજયસિંહજી, જે આજે દેશ નહીં આખા વિશ્વની અંદર પોતાની ઈમાનદારી માટે વખણાય છે. આજે પોતે બહુ સામાન્ય પરિવારથી આવતા હોય અને તે છતાં દેશની અંદર આટલી મોટી નેતાગીરી કરતા હોય એવા નેતાઓને આ ભારતીય જનતા પાર્ટીના ક્યાંય ના ક્યાંય રચીલા પછીલા એવા ઈડી અને સીબીઆઈના જે લોકો ધરપકડ કરી રહ્યા છે, હું એમને કહેવા માંગુ છું કે આઝાદ ભારતની આ પ્રણાલિકા નથી. આજે તમને આઝાદીની વસ્તુ તમને ખબર પડવી જોઈએ. જ્યારે દરેક દેશની અંદર રહેનારા વ્યક્તિને આઝાદ ભારતની અંદર પોતાની વાત કરવાનો અધિકાર હોય, સંસદ હોય કે રોડ ઉપર બોલવાનો અધિકાર હોય અને કોઈ પણ જુલમી હોય એના સામે વિરોધ કરવાનો અધિકાર હોય, પણ આજે ભારતીય જનતા પાર્ટીના કુશાસનની અંદર જે વસ્તુ થઈ રહી છે એ શરમની બાબત છે. હું આજે તમામ જે પણ દેશની અંદર રાજનૈતિક પાર્ટી છે હું તમામ મારા મિત્રોને કહું છું કે આજે આમ આદમી પાર્ટી જોડે થઈ રહી છે, કાલે તમારી જોડે પણ થશે. એટલે અન્યાયનો વિરોધ કરવો સર્વ ભારતીયનો હક છે, અધિકાર છે. આજે તમને કોઈ ફાંસીના માછડે ચડાવી દે તો તમારી ઈમાનદારી, તમારી દેશ પ્રતિની વફાદારી, નિષ્ઠા હોવી જોઈએ. અને આજે જે રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો, નેતાઓ, મંત્રીઓ અને પ્રધાનમંત્રી જે રીતે વર્તી રહ્યા છે એ ક્યાંય ના ક્યાંય બીજા પક્ષના નેતાઓને દબાવવાનું કામ કરી રહ્યા છે. હું આપના માધ્યમથી કહી દેવા માંગુ છું કે આજે આઝાદ ભારતની અંદર અમે લોકો અંગ્રેજ સામે લડીને આઝાદી પ્રાપ્ત કરી હતી, તો તમારી સામે પણ અમે 2024માં તમારું અંત કરીને આઝાદી ફરીથી મેળવીશું. આજ અમારું આમ આદમી પાર્ટીનું એક કટિબદ્ધ અમે ઈમાનદારીપૂર્વક અને શિસ્ત સાથે જ્યાં પણ અમને જે રીતે પરમિશન મળી હોય, જે અમને મૌન રેલીની પરમિશન મળી હોય, ત્યાં અમે સત્તાને સરકારને સાથ આપીને અમે એ રીતે કરીશું. પણ એ કહી દેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી હવે રોડ ઉપર નીકળી પડી છે
અને આવનારા દિવસોની અંદર આખા ભારતની એક એક રાજનૈતિક પાર્ટી જે એમની સામે નીકળવાની છે, એમને ચીમકી આપીને 2024ની અંદર આમનું આ અંત થશે થશે અને થશે. ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, આમ આદમી પાર્ટી. તો આ હતા તમામ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, જેઓ હાલ વિરોધ કરી રહ્યા છે તેવું જણાવી રહ્યા છે કે સંજય સિંહની જે બાબતે ધરપકડ કરવામાં આવી રહી છે એ ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે. અમે આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં વિરોધ કરવા જઈ રહ્યા છીએ. હાલ તો તેમના દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે હવે અત્યારે હાલ પોલીસ દ્વારા અહીંયા એમની ધરપકડ કરવામાં આવશે કે નહીં એ તમામ મુદ્દો છે. કેમેરામેન રાજેન્દ્ર સાથે કમલેશ ઓડિયા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.